રીતે પહેલો સેમિફાઇનલ મુકાબલો છે અને જો ટીમની વાત કરવામાં આવે તો ભારતીય ટીમનું ઓવરઓલ પરફોર્મન્સ વધુ મજબૂત છે અને કહી શકાય કે ન માત્ર કોઈ એક ક્રિકેટર અથવા તો કોઈ એક બેટ્સમેન અથવા તો જે બોલર છે તે મજબૂત પરફોર્મન્સ આપી રહ્યું છે પરંતુ સમગ્ર જે ટીમ છે તે એક રીતે તૈયાર છે વિશ્વ કપ લેવા માટે. આજની જે મેચ છે તેને લઈને સેમિફાઇનલને લઈને ખાસ કરીને કેટલો ઉત્સાહ? ચિત્રા, ઘણી બધી જગ્યાઓ પર સેમિફાઇનલ જોવા માટે મોટા મોટા સ્ક્રીન્સ છે, હોર્ડિંગ્સ છે તે મુકાયા છે ઘણી બધી ક્લબોમાં, ઘણી બધી જગ્યાઓ પર. અમે અત્યારે એક જગ્યા પર ઉપસ્થિત છીએ, કેટલાક લોકો સાથે વાતચીત પણ કરીશું, તે લોકો સાથે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું કે આ વખતે ટીમ ઇન્ડિયા માટે તે લોકો કયા પ્રકારની એક્સપેક્ટેશન રાખી રહ્યા છે, આ વખતે ટીમ ઇન્ડિયા જીતે એના માટે કયા પ્રકારની એક્સપેક્ટેશન આપને છે. 100% ઇન્ડિયા જીતશે જ ફાઇનલ, અને આજનું મેચ જીતીને ફાઇનલમાં જશે અને ફાઇનલ પણ જીતશે અને વર્લ્ડ કપ લાવશે. કઈ કઈ વસ્તુઓ છે, કઈ કઈ સ્ટ્રેન્થ છે જે આપની ટીમમાં લાગી રહી છે? બોલિંગની વાત કરવામાં આવે, બેટિંગ લાઇનની વાત કરવામાં આવે, કયા પાસાઓ છે જે ટીમ ઇન્ડિયાની તરફેણમાં રહેશે સ્ટ્રોંગ લાગે છે આપને? બોલિંગ લાઇન ઇઝ વેરી ગુડ, આપણે બધા બોલર બહુ સારા છે, મોહમ્મદ શમી, ભુવનેશ્વર, ઓલ બોલર, એન્ડ બેટિંગ પણ બહુ સારી છે, ફિલ્ડિંગ પણ બહુ સારી છે, ને ઇન્ડિયા બધાનો ફાયદો ઉઠાવીને જીતશે, આ વખતે તો પાકું જ છે. તો ટૂંકમાં બેટિંગ લાઇનઅપ, બોલિંગ લાઇનઅપનો ફાયદો ઉઠાવીને જીતશે એવું કેવું છે, આપનું શું કેવું છે? શા માટે આ વખતે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતવા માટે થઈને હોટ ફેવરિટ મનાય છે? રોહિત શર્મા, રોહિત શર્માની 6 સેન્ચુરી આ સિઝનમાં વર્લ્ડ કપમાં દેખાઈ છે, અને બોલિંગ બી સારી રહી છે. બુમરાહ છે, ભુવનેશ્વર છે, મોહમ્મદ શમી છે, 14-15 વિકેટો લીધી એને, તો આપણે બોલિંગ ને બેટિંગ આ વખતે વેરી ગુડ એમ. આપનું શું કહેવું છે, આપ અહીં આવીને બતાવો, જે રીતના આ વખતે ટીમ ઇન્ડિયા પરફોર્મ કરી રહી છે, કયા કારણો છે જેને લઈને ઇન્ડિયા આ વખતે વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ મનાય છે એવું આપનું માનવું છે? આ વખતે આખી આપણી ઇન્ડિયા પૂરી ટીમ ફોર્મમાં છે, બેટિંગથી લઈને બેટ્સમેન સુધી બધા જ, સો ફૂલ ચાન્સ છે. ન્યૂઝીલેન્ડ નો ચાન્સ. ઓકે, બેટિંગ લાઇનઅપની જો વાત કરવામાં આવે તો કયા કયા સ્ટ્રોંગ પાસાઓ છે તેને આપ જોઈ રહ્યા છો? જેમ કે રોહિત શર્મા છે, KL રાહુલ છે, ભાઈ નવા નવા રિષભ પંત છે, ધોની છે, બધા બહુ છે. એમ તો સ્ટાર્ટિંગમાં જે 5 પ્લેયર છે એ મેઇન છે. તો ઓવરઓલ ચિત્ર, જે રીતના તમામ લોકો છે તે કહી રહ્યા છે કે બેટિંગ લાઇનઅપ છે તે આપણી સ્ટ્રેન્થ છે, સાથે જ યુવા ખેલાડીઓ છે, નવા ખેલાડીઓ છે તે આપણી સ્ટ્રેન્થ છે, અને તેના જ કારણે આ વર્લ્ડ કપ જીતવા માટે થઈને ટીમ ઇન્ડિયા છે તે હોટ ફેવરિટ છે, તેમાં કોઈ શંકા નથી. બિલકુલ આભાર હાર્દિક, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો એક રીતે તમામ ક્રિકેટ ફેન્સ જે છે તે તૈયાર છે આજના સેમિફાઇનલ મુકાબલા માટે. કેટલું સ્ટેટિસ્ટિક્સ આપને અહીં બતાવી રહ્યા છે કે જેમાં પલડું ભારતનું જ વધુ મજબૂત જોવા મળી રહ્યું છે. આખરે રાજકોટમાં કયા પ્રકારનો માહોલ આ સેમિફાઇનલ લઈને? અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે મોહિત ભટ્ટ. મોહિત, જો બંને ટીમોની કમ્પેરિઝન કરવામાં આવે તો એક રીતે ભારતીય ટીમનું પરફોર્મન્સ ખૂબ જ મજબૂત રહ્યું છે, કેટલાક પડકારો છે પરંતુ એ પડકારો કદાચ ન્યૂઝીલેન્ડની સામે એટલા મોટા નહીં હોય, સીધી રીતે ફાઇનલમાં ભારત જઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. કેટલી ઉત્સુકતા ક્રિકેટ ફેન્સમાં? સ્પષ્ટપણે ચિત્રા, કારણ કે જે પાછલી મેચો છે અને મેચોમાં જે બેટિંગ લાઇનઅપની વાત કરવામાં આવે તો રોહિત શર્મા હોય કે પછી રાહુલ હોય, આ તમામ લોકો છે તેમના દ્વારા બેટિંગ લાઇનઅપ છે તે મજબૂત છે. સાથે સાથે બોલિંગ લાઇનઅપની વાત કરવામાં આવે તો બુમરાહ હોય કે પછી ચહલ હોય, આ તમામ લોકો છે તેમની બોલિંગ લાઇનઅપ સારી છે અને ફિલ્ડિંગ લાઇનઅપ પણ એટલી જ ભારતની મજબૂત છે. એટલા માટે ન્યૂઝીલેન્ડ સામેની મેચ છે તેમાં ભારતની સ્થિતિ મજબૂત છે. અત્યારે હું રાજકોટના DH ગ્રાઉન્ડમાં છું અને મારી સાથે અહીં કેટલાક રાજકોટના જે ક્રિકેટ ફ્રેન્ડ્સ છે કે જેઓ અત્યારે ઇન્ડિયાને ચીયર્સ અપ કરવા માટે અહીં આવ્યા છે, તેની સાથે આપણે વાત કરીશું. શું કહેશો, આજે જે ન્યૂઝીલેન્ડ સામેની મેચ છે કેવો પ્રકારનો ઉત્સાહ છે આપના માટે? બહુ જ ઉત્સાહ છે અત્યારે તો, અને ઇન્ડિયા જીતશે એવો જ આત્મવિશ્વાસ છે અમારો. કયા કયા પ્લેયર્સ છે જે લાગી રહ્યા છે કે તેનું પ્રદર્શન સારું રહેશે? રોહિત શર્મા, KL રાહુલ, વિરાટ કોહલી અને બુમરાહ. આજે આપ શું કહેશો આ મેચને લઈને? વિરાટ કોહલી જ આ મેચમાં રમવાનો છે, કારણ કે એની સેન્ચુરી હજી આવી નથી, પણ આવા મોટા મેચની અંદર એની સેન્ચુરી આવવાની છે, એ ફાઇનલ છે 100%. એમ આજનું આયોજન, તો આજે મેચ જોવા માટે કયા પ્રકારનું આયોજન આપે કર્યું? આજે અમે લોકો બધા ફ્રેન્ડ ગ્રુપ સર્કલ ભેગું થઈને મેચ જોવાના છીએ હોસ્પિટલ. આપ શું કહેશો, કોણ કોણ કેનું પ્રદર્શન સારું રહેશે? જે રીતના રોહિત શર્મા અત્યાર સુધી ફોર્મમાં છે, જે લગાતાર 2 સેન્ચુરી ઉપર મારી ચુક્યો છે, એટલે એ પ્રમાણે જોતા લાગે છે કે આજે એ પણ રમશે, આજે પણ સેન્ચુરી થઈ શકે એવું લાગે છે. ન્યૂઝીલેન્ડ સામે કેવો પડકાર છે? ન્યૂઝીલેન્ડ સામેની મેચ તો આપણે રદ થઈ ગઈ હતી, એટલે એના ઉપર પ્રદર્શન હજી સુધી આવ્યું નથી, એટલે થોડુંક હાર્ડ થઈ શકે એવું લાગે છે. હાર્ડ થઈ શકે એવું થાય? આપ કઈ રીતે જોજો, આપનો ફેવરેટ પ્લેયર કયો છે, કયો પ્લેયર રમશે શું માનો છો?
રોહિત શર્માની છઠ્ઠી સદી આજે પાકી જ છે. રોહિત શર્માની છઠ્ઠી સદી ફાઇનલ છે ને, તેને લઈને ઉત્સાહ છે બીજા કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે. આપ શું કહેશો, શું માનો છો? હું એમ માનું છું કે આ જે બુમરાહ છે એ બેસ્ટમાં બેસ્ટ બોલિંગ ફેંક છે અને ભુવનેશ્વર પણ તેનું પૂરતી કોશિશ કરશે વિકેટ લેવાની. ચિત્રા, સ્પષ્ટપણે જે રાજકોટના ક્રિકેટ પ્રેમીઓ છે તે કહી રહ્યા છે કે બુમરાહની જે બોલિંગ લાઇનઅપ છે તે સારી રહેશે અને રોહિત શર્મા તેની છઠ્ઠી સેન્ચુરી મારી અને આ મેચમાં ન્યુઝીલેન્ડ સામેની જે મેચ છે તેમાં તેનું શાનદાર પ્રદર્શન કરી અને ભારતીય ટીમને વિજેતા બનાવશે. આખા દિવસનો ફૂલ પ્રૂફ પ્લાન છે, જ્યારથી 3 વાગ્યાથી મેચ શરૂ થશે એટલે પહેલા બોલથી છેલ્લા બોલ સુધી સૌ કોઈ આ મેચ જોવા માટે આતુર અત્યારે જોવા મળી રહ્યા છે. જી ચિત્રા, બિલકુલ આભાર મોહિત, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો એક રીતે દારૂમદાર ચોક્કસથી રોહિત શર્મા પર સૌથી વધારે છે, કારણ કે 5 સદી વિશ્વકપમાં અને સૌથી સક્સેસફુલ વર્લ્ડ કપ જો રહ્યો હોય તો રોહિત શર્માનો અને જસપ્રીત બુમરાહનું રહ્યું છે. કિવીઝની સફર પર જો નજર કરીએ તો મેચ 6 રમ્યા છે જેમાં વેસ્ટ ઇન્ડિઝને 5 રનથી હરાવ્યું.